ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સરવાળો કરો માં આવ્યા છે આપણે ચોથા નંબરનો દાખલો, અને ચોથા નંબરના દાખલામાં છે એ પ્લસ બી માઇનસ થ્રી, બી માઇનસ એ પ્લસ થ્રી, બીજું એક પદ, બીજું પદ અને ત્રીજું પદ, એ માઇનસ બી પ્લસ થ્રી. ઓકે, ત્રણ સંખ્યા પદો વચ્ચે સરવાળો કરવાનો છે. ઓકે ચાલો, તો પહેલો જ સ્ટેપ છે આપણે તેને કાઉન્ટમાં લખી લેવાના અને સરવાળની નિશાની મૂકી લેવાની. પહેલો સ્ટેપ ત્રણે ત્રણને કાઉન્ટમાં લખી લેવા, બરાબર, પછી સરવાળો થશે. જ્યાં અલ્પવિરામ છે ત્યાં તે સંખ્યાઓ વચ્ચે સરવાળો થશે, તે સંખ્યાઓ વચ્ચે સરવાળો થશે. ચાલો, ઓકે, હવે જ્યારે પ્લસમાં લખી રહીએ છીએ ત્રણ કાઉન્ટમાં પ્લસ પ્લસ સરવાળો સરવાળો સરવાળો, આ નો આની સાથે સરવાળો સરવાળો, બરાબર. ચાલ, હવે નિશાનીને બહાર લઈએ, એ પ્લસ બી માઇનસ થ્રી. હવે નિશાનીને ગુણાકાર સ્વરૂપમાં ફેરવી, પ્લસ 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 બી, પ્લસ માઇનસ માઇનસ એ, પ્લસ 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 થ્રી, પ્લસ 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 એ, પ્લસ માઇનસ માઇનસ બી, પ્લસ 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 થ્રી. હવે આ બધા પદો બહાર આવી ગયા છે, બરાબર. હવે સજાતીય પદોની જોડી બનાવી, એ હોય એવા શોધી કાઢો. આ રહ્યો એ, આ રહ્યું, ચાલ એવું એક કાઉન્ટમાં લખી લઈએ. એ માઇનસ એ નિશાની સાથે લેવાની રહેશે એ. ઓકે ચાલો, બીજા બી વાળા પદો શોધી કાઢી, પ્લસ બી માઇનસ. ચાલો બીજું પદ બનાવીએ, પ્લસ બી સજાતીય પદની બીજી જોડી બનાવીએ, પ્લસ બી, આ રહ્યું, આ પ્લસ બી, આ પ્લસ બી અને માઇનસ બી. ઓકે ચાલો, ત્રીજું હવે કોણ બાકી રહ્યું, માઇનસ ત્રણ પ્લસ ત્રણ અને પ્લસ ત્રણ, એટલે કે અચલ પદો બાકી રહ્યા છે, તો માઇનસ થ્રી પ્લસ થ્રી અને પ્લસ થ્રી. ચાલ હવે આના સહગુણકો લઈ લઈએ, કોમન કોણ છે, ચલ એ છે, એના સહગુણકો કાઉન્ટની અંદર લખીશું. આનો સહગુણક કોણ છે તે આપણે જોઈએ, અને એનો ચલ બહાર લખી લઈએ, બી ચલ છે. ઓકે ચાલ, આ તો અચલ જ છે. ચાલ, વન માઇનસ વન, એનો સહગુણક માઇનસ વન ગણાશે ને, ત્રણે ત્રણ ચલ છે પણ એની આગળ કોઈ અંકો નથી, એટલે એ લોકોના સહગુણક વન ગણાશે, નિશાની સાથે ગણાશે વન, બરાબર. માઇનસ એ છે એટલે માઇનસ વન એનો સહગુણક ગણાશે. ચાલો, વન, ઓકે ચાલ, વન અને માઇનસ વન, આનો વન, આનો વન અને માઇનસ બી છે એટલે માઇનસ વન એનું. ચાલ, માઇનસ ત્રણ પ્લસ ત્રણ અને પ્લસ ત્રણ. ઓકે ચાલ, હવે સરવાળો બાદબાકી કરીને કાઉન્ટની બહાર લાવીએ સંખ્યાને. ચાલ, અહીં એક ઓછા એક શૂન્ય થઈ ગયો, એટલે ફક્ત એક જ રહ્યું, શૂન્ય વત્તા એક એટલે એક, વન એ. ચાલો, પ્લસ વત્તા એક ને એક બે થશે, બેમાંથી એક જશે એટલે શું આવશે, એક રહેશે, બે માઇનસ એક એટલે વન બી, બી આવે. પ્લસ માઇનસ ત્રણ પ્લસ ત્રણ એટલે પ્લસ પ્લસનો સરવાળો કરી દઈએ તો શું બનશે, છ, અને આટલે શું રહેશે, ત્રણ, એટલે ત્રણમાંથી છ જશે, છમાંથી ત્રણ જશે, બંને સરખું, છમાંથી ત્રણ જશે તો ત્રણ વધશે અને તે પણ સરવાળા સ્વરૂપમાં. ઓકે ચાલ, હવે આને બહાર લઈએ, તો વન એ, વન એ એટલે ફક્ત એ જ બોલાશે, વન બી એટલે ફક્ત બી જ બોલાશે. વન એ ને વન લખવો જરૂરી નથી, ખબર જ છે આપણે કે એક વખત એ છે, એક બી, તો વન બી લખવો જરૂરી નથી, બી ખબર જ છે કે વન વખત બી છે, પ્લસ થ્રી, આ એનું લાસ્ટ સ્ટેપ રહેશે. ઓકે, હવે પાંચમા નંબરનો દાખલો જોઈએ. પાંચમા નંબરનો દાખલો છે કે સરવાળો કરો એ જ, બાર પોઈન્ટ એકનો પ્રશ્ન બે. ચાલો, આપણે સરવાળો કરવાનો છે, તો જુઓ અલ્પવિરામ કઈ જગ્યાએ છે, એક અને બે, તો આની વચ્ચે સરવાળાની નિશાની આવશે, એટલે આ એક કાઉન્ટ બનશે અને આ બીજું કાઉન્ટ બનશે. ઓકે, આ એક કાઉન્ટ બનશે આ રીતે, અને આ બીજું કાઉન્ટ, આ ત્રીજું કાઉન્ટ. ચાલો બનાવીએ આપણે, ચાલો પહેલું જ કાઉન્ટ બનાવીએ, બરાબર લખવું જરૂરી છે. ચૌદ એક્સ પહેલા કાઉન્ટમાં વત્તા દસ વાય માઇનસ ટ્વેલ્વ એક્સ વાય, ટ્વેલ્વ એક્સ વાય કાઉન્ટ પૂરો, ના છે હજી, માઇનસ તેર માઇનસ થર્ટી કાઉન્ટ ફિનિશ, પ્લસ બીજા કાઉન્ટમાં એટીન માઇનસ સેવન એક્સ માઇનસ ટેન વાય પ્લસ એટ એક્સ વાય ફિનિશ. ચાલો, પ્લસ ચાર એક્સ વાય. ચાલ, ત્રણે ત્રણ પદોની વચ્ચે સરવાળાની નિશાની મૂકી દીધા અને ત્રણે ત્રણ પદોને કાઉન્ટની અંદર લઈ લીધા જે હતા તે. ત્રણ પદ નથી, પદો તો બહુ બધા છે,
परंतु ત્રણ નિશાની મૂકવાની હતી અલ્પવિરામની પાસે, તો આપણે મૂકી દીધું. ચાલ હવે એને આપણે સરવાળા સ્વરૂપે નિશાનીનો ગુણાકાર કરી બહાર લઈ લઈએ. દસ વાય માઇનસ બાર એક્સ વાય માઇનસ થર્ટી. ચાલો વટ્ટા 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 જ રહેશે અઢાર, વટ્ટા ઓછા ઓછા સાત એક્સ જ રહેશે, વટ્ટા ઓછા ઓછા ટેન વાય જ રહેશે, વટ્ટા 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 આઠ એક્સ વાય જ રહેશે, અને વટ્ટા 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 ચાર એક્સ વાય જ રહેશે. કોઈ ફરક પડશે નહીં, બધા ટેમ જ આવશે, કારણ કે સરવાળાની નિશાની છે તેથી. જો બાદબાકીની નિશાની હોત તો નિશાનીમાં ચેન્જીસ આવતી. ચાલ હવે સજાતીય પદોની જોડી લઈએ. એક્સ વાળું પદ શોધ. ચાલો એક્સ વાળું પદ આ રહ્યું, ચાલો બીજું એક્સ વાળું પદ નથી, મને તો બે જ પદ દેખાઈ રહ્યા છે. ઓકે ચાલો પહેલા કૌંસમાં પહેલું પદ લખી દઈએ. ચૌદ એક્સ પ્લસ માઇનસ છે, સોરી માઇનસ સેવન એક્સ. ચાલો બીજું પદ બનાવીએ, પ્લસ બીજું સજાતીય પદ બનાવીએ. આ પહેલી સજાતીય પદની જોડ બની ગઈ. હવે બીજું બનાવીએ તો દસ વાય જ લઈએ. દસ વાય, વાય વાળું શોધો. વાય વાળું પદ આ રહ્યા, માઇનસ ટેન વાય. આ તો એક્સ વાય છે, નહીં ચાલશે. દસ વાય માઇનસ દસ વાય. ચાલો ત્રીજું સજાતીય પદ શોધીએ, એક્સ વાય વાળું છે. એક્સ વાય તો માઇનસ બાર એક્સ વાય. ચાલો આ રહ્યું, જોજો. ઓકે એવું જ શોધો, શોધો એક્સ વાય વાળું પદ આ રહ્યું. આ પણ એક્સ વાય વાળું પદ છે. ઓકે ચાલો પ્લસ આઠ એક્સ વાય પ્લસ ચાર એક્સ વાય. ચાલો હવે કોણ બાકી રહ્યું છે જુઓ તો, આ તેર બાકી રહ્યા અને અઢાર બાકી રહ્યા, એની પાછળ ચલ નથી, તેથી એને માઇનસ તેર પ્લસ અઢાર. હવે સજાતીય પદોને જોઈ લઈએ. ચાલો ચૌદ માઇનસ સેવન, પછી પ્લસ ટેન માઇનસ ટેન. અહીં એક્સ લખવા પડશે, એક્સનું પદ છે. ચાલો વાય. ચાલો હવે ત્રીજું પદ માઇનસ ટ્વેલ્વ પ્લસ આઠ પ્લસ ફોર, અને એક્સ વાય બાર કોમનમાં પ્લસ માઇનસ થર્ટીન પ્લસ એટીન. ઓકે ચાલો હવે બાદબાકી સરવાળો જે થશે તે સેવન ચૌદમાંથી સાત જશે, સાત એક્સ બરાબર ચાર. હવે આવશે દસમાંથી દસ જશે, શૂન્ય વાય. ચાલો હવે ત્રીજો કૌંસમાં, ચાલો વટ્ટા વટ્ટાનો સરવાળો થશે એટલે બાર, આઠને ચાર બાર, પ્લસ બાર અને માઇનસ બાર એટલે શૂન્ય થઈ જશે, પ્લસ માઇનસ ઉડી જશે, ઓછા વટ્ટા ઓછા, બારમાંથી બાર જશે એટલે શૂન્ય એક્સ વાય. બારમાંથી બાર જશે, ઓછા વટ્ટા ઓછા, બાર જશે એટલે શૂન્ય એક્સ વાય. પ્લસ ચાલો તેરમાંથી અઢાર, અઢારમાંથી તેર જશે, પાંચ વધશે, પણ પાંચ કેવા વધશે, પ્લસમાંથી વધશે એટલે પ્લસ ફાઇવ. ઓકે ચાલો નેક્સ્ટ, સેવન એક્સ શૂન્ય વાય એટલે એક પણ વાય વધ્યા નથી, શૂન્ય એટલે કશું જ નહીં, શૂન્ય એક્સ વાય, શૂન્ય એક્સ વાય એટલે કશું જ નહીં, એક્સ વાય છે જ નહીં એટલે આ બંને પદો નથી, તો ડાયરેક્ટ આવશે પ્લસ ફાઇવ. શૂન્યનો અર્થ જ થાય કે કશું નહીં હોવું, એટલે એક્સ પ્લસ સેવન એક્સ પ્લસ ફાઇવ. પ્રશ્ન નંબર બેમાં જઈએ છીએ અને સરવાળો કરો જ છે, અને તેનો છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ. ચાલો પહેલાં તો જ્યાં અલ્પવિરામ આપેલા હોય ને એ પદોને કૌંસની અંદર લખી લેવાના આ રીતે, જોજો બરાબર. આ એક પદ થયું, આ બીજું પદ થયું, આ ત્રીજું પદ થયું, આ રીતે ત્રણે ત્રણ પદોની વચ્ચે સરવાળાની નિશાની મૂકી લેવાય. તો ચાલો પહેલો સરવાળા નિશાની આ બીજું પદ લખીશું, એટલે કે ત્રણ રીતે છૂટા પાડેલા છે બરાબર. ત્રિપદી ત્રિપદી બનાવી છે, આ ત્રિપદી છે, આ ત્રિપદી છે, આ દ્વિપદી છે. પ્લસ ટુ એમ માઇનસ થ્રી એમ એન માઇનસ ફાઇવ. ઓકે ચાલો હવે અને આપણે શું કરવાનું, કૌંસની બહાર કરવાના. કેમ? કારણ કે માઇનસની નિશાની અંદર હોય અને બહાર સરવાળાની નિશાની સાથે નિશાની નિશાનીનો ગુણાકાર થશે અને જે જવાબ આવશે તે બહારની કરશે. ચાલો ફાઇવ એમ માઇનસ સેવન એન પ્લસ પ્લસ ત્રણ એન, પ્લસના પ્લસ જ રહેશે, પ્લસ માઇનસ માઇનસ જ રહેશે, અને તે છે ચાર એમ. પ્લસ 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 ટુ જ રહેશે, પ્લસ પ્લસ ટુ એમ જ રહેશે, પ્લસ માઇનસ થ્રી માઇનસ રહેશે, અને થ્રી એમ એન પ્લસ માઇનસ માઇનસ જ રહેશે, અને તે ફાઇવ. ઓકે ચાલો હવે આગળ સજાતીય પદોની જો, આ બે સ્ટેપ તો તમને આવડી જ જશે. કેમ? કારણ કે એ જ્યાં અલ્પવિરામ મૂક્યું છે ત્યાં કૌંસ કરીને વચ્ચે નિશાની સરવાળાની મૂકવાની રહેશે. કેમ સરવાળાની નિશાની મૂકે છે? કારણ કે સરવાળો કરવાનો છે.
આ અલ્પવિરામથી આ પદો સાથે આ પદોનો સરવાળો આ પદોનો સરવાળો કરવાનો છે એટલે અહીં સરવાળો થશે અલ્પવિરામ છે ત્યાં અલ્પવિરામ છે ત્યાં સરવાળો કરવાનો છે કેટલા પદો વચ્ચે સરવાળો કરવાનો છે તો સરવાળો કરીએ છીએ ત્યારે અંડરની સંખ્યા અને બહારની સંખ્યા ચેન્જ થઈ જાય છે પણ સરવાળામાં બહુ મોસ્ટ ઓફલી ચેન્જ નથી થતો માઇનસમાં થશે એટલે આપણે બે સ્ટેપ કરવા જ પડે અને હવે તમને આવડતા જ હશે હવે સજાતીય પદોની જોડી બનાવવાની તો ચાલો પાંચ એમ પહેલું સજાતીય પદ છે ચાલો એમ વાળું પદ શોધો પાંચ એમ માઇનસ ફોર એમ પ્લસ ટુ એમ હવે નથી ઓકે ચાલો હવે માઇનસ સેવન એન વાળું પદ શોધવાનું એટલે વચ્ચે પ્લસની નિશાની પહેલા કાઉન્સની અંદર એક આપણે સજાતીય પદોની જોડી તૈયાર કરી દીધી છે હવે બીજા સજાતીય પદોની જોડી બનાવી તો તે કઈ છે તો માઇનસ સેવન એન તો બંને સજાતીય પદો વચ્ચે સરવાળાની નિશાની મૂકવાની ચાલો માઇનસ સેવન એન હવે પ્લસ ત્રણ એન થ્રી એન આગળ નથી ઓકે ચાલો પટી ગયું બીજું સજાતીય પદની જોડી બનીને તૈયાર છે હવે આવશે પ્લસ હવે આ જો આ એક પદ છે જે આપણે આવ્યું જ નથી એમ એનનું કોઈ સજાતીય પદ સાથે છે એની જોડ જ નથી બનતી તો આપણે એને કાઉન્સમાં લઈ લઈએ ત્રણ એમ એન એની જોડી નથી ઓકે ચાલો હવે પછી નેક્સ્ટ જોડી પ્લસ બે અને માઇનસ ફાઈવ પ્લસ બે માઇનસ ફાઈવની જોડી ઓકે ચાલો હવે આગળ જઈએ હવે એના સહગુણકો લઈએ આમાં પાંચ છે માઇનસ ચાર છે પ્લસ ટુ છે અને આ ત્રણે ત્રણના સહગુણકના ચલનું નામ શું છે એમ છે પ્લસ આના સેવન છે સહગુણક અને પ્લસ ત્રણ છે અને એનો સહગુણક કોણ છે બંને ચલના બંને અંકનો સહગુણક એન છે બંને સહગુણકનો ચલ એન છે પ્લસ થ્રી છે એટલે થ્રી એમ એન પ્લસ માઇનસ માઇનસમાં જ આવી જશે માઇનસમાં જ લખીએ છીએ અત્યારે કાઉન્સમાં રવા દઈએ ચાલો અહીં માઇનસ ફાઈવ છે જુઓ માઇનસ ફાઈવ છે તેથી પાંચમાંથી બે જશે એટલે શું આવશે ત્રણ આવશે અને તે પણ માઇનસ ત્રણ વધશે કેમ માઇનસ ત્રણ કારણ કે માઇનસ ફાઈવમાંથી ત્રણ વધે છે એટલે માઇનસ જ ત્રણ વધશે નિશાની જે રકમની મોટી હોય તે નિશાની લખાશે પાંચ ફાઈવ ફાઈવ પ્લસમાં છે અને પ્લસ ટુ છે બંનેનો સરવાળો થશે બંને પ્લસ પ્લસનો સરવાળો એટલે સાત માઇનસ ચાર કાઉસ પૂરો અને એમ પ્લસ માઇનસ સેવનમાંથી ત્રણ જશે એટલે માઇનસ ચાર વધશે ચાર એન વધશે ચાલો હવે પ્લસ માઇનસ માઇનસ થ્રી એમ એન ઓકે માઇનસ થ્રી એમ એન અને આ રીતે રહેશે પ્લસ માઇનસ થ્રી ઓકે ચાલો હવે નીચે લઈએ સાતમાંથી ચાર જશે માઇનસ ત્રણ એમ પ્લસ માઇનસ માઇનસ ચાર એમ માઇનસ ત્રણ એમ એમ અને પ્લસ માઇનસ માઇનસ થ્રી એટલે આપણો લાસ્ટ સ્ટેપ આ રીતે આવશે ઓકે સાતમો પ્રશ્ન ચાલો સાતમો દાખલો ચાલો હવે અહીં તમે જોઈ શકતા હશો કે સરવાળો કરવાનો છે તો ક્યાં તો આ પહેલું કાઉસ છે તો અહીં સરવાળો થશે અહીં અલ્પવિરામ છે એટલે આ પહેલો સરવાળો આ બીજો અહીં આ ત્રીજો અને અહીંયા ચોથો આ રીતે સરવાળાની નિશાની થશે ચાલો તો ચાર એક્સનો સ્ક્વેર વાય પ્લસ માઇનસ ત્રણ એક્સ કાઉન્સની અંદર લખી લઈએ છીએ વાયનો સ્ક્વેર ત્રીજા કાઉન્સમાં માઇનસ ફાઈવ એક્સ વાયનો સ્ક્વેર પ્લસ ચોથા કાઉન્સમાં પાંચ એક્સનો વર્ગ વાય ચાલો હવે આ જ સરવાળાની નિશાની જે બહાર મૂકી છે તેને કાઉન્સની નિશાની સાથે ગુણાકાર કરી લઈએ અને કાઉન્સની સંખ્યાને બહાર લઈ લઈએ ચાર એક્સનો વર્ગ અને વર્ગ કોઈ નિશાની ન હોવાથી આના આ જ રહેશે પ્લસ માઇનસ માઇનસ ત્રણ એક્સ વાયનો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ ફાઈવ એક્સ વાયનો સ્ક્વેર પ્લસ 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 ફાઈવ એક્સનો સ્ક્વેર અને વાય ચાલો હવે શું થશે સજાતીય પદોની જોડીને સાથે કરી એક્સનો વર્ગ અને વાય હોય એવા શોધો એક્સનો વર્ગ અને વાય ચાલો તો પહેલા કાઉન્સમાં પહેલું સજાતીય પદની જોડી બનાવી ચાર એક્સનો વર્ગ વાય પ્લસ ફાઈવ એક્સનો વર્ગ વાય આ બેની જોડી બની ગઈ એટલે આ સજાતીય પદ છે પ્લસ હવે બીજી જોડી બનાવી આ જોડી બનશે એક્સ વાયનો સ્ક્વેર વાયનો સ્ક્વેર એટલે આ બેની જોડી બનશે બંને માઇનસમાં જ છે એટલે માઇનસ ત્રણ એક્સ વાયનો સ્ક્વેર માઇનસ
5xy નો સ્ક્વેર બરાબર ચાલો બે જોડી બની ગઈ હવે આપણે આવીએ છીએ આ બે જોડીમાંથી એ લોકોના સહગુણક લઈએ આનો સહગુણક 4 અને આ સંખ્યાનો સહગુણક 5 ચાલો અને બંનેના ચલ કયા છે x નો વર્ગ y ચાલો આ કૌંસમાંથી પણ સહગુણક ઉચકીએ -3 -5 અને બંનેના ચલ શું છે xy નો સ્ક્વેર ચાલો 5 ને 4 9 x નો વર્ગ y કૌંસની બહાર આવી જાય છે 5 વત્તા 4 થશે એટલે 9 થશે 9 x નો વર્ગ y કૌંસની બહાર પ્લસ માઈનસ 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 એટલે ઓછા ઓછા વત્તા થશે અને નિશાની ઋણની જ રહેશે એટલે શું આવશે -8 xy નો સ્ક્વેર અહીં પણ વત્તા ઓછા ઓછા 8 xy નો સ્ક્વેર અને 9 x નો વર્ગ y એટલે લાસ્ટ સ્ટેપ આપણો આ રહેશે 9 x વર્ગ y -1 xy નો સ્ક્વેર પ્રશ્ન નંબર 2 નો દાખલો છે 8મો જોઈએ 5 6 7 8મો દાખલો છે ચાલો જોઈએ क्या सरवाळी निशानी मुकाशे जो अहीं एक अहीं बीजो स्टेप अने अहीं तीजो स्टेप એટલે 3 સંખ્યા આપેલી છે 3 સંખ્યા વચ્ચે સરવાળો થશે એટલે 1 અને 2 સરવાળાની નિશાની આવશે ચલો એટલે આપણે સરવાળાની નિશાની મૂકીને એને કૌંસની અંદર લખી લઈએ q નો સ્ક્વેર -4pq +5 આ પદાવલી એક આખી જ બનાવેલી છે પ્લસ બીજા કૌંસમાં બીજી પદાવલી લઈએ 10p સ્ક્વેર q સ્ક્વેર चलो प्लस 15 प्लस 9 पी क्यू प्लस 7 पी नो स्क्वायर क्यू नो स्क्वायर चलो निशानी ने हवे अंडरनी संख्या साथे गुणाकार करिए बाणी निशानी ने अंडरनी निशानी ने कौंसी संख्या ने बाहर ले ली 3 पी नो स्क्वायर क्यू नो स्क्वायर -4 पी क्यू प्लस 5 चलो प्लस माइनस माइनस 10 पी नो स्क्वायर क्यू नो स्क्वायर प्लस 15 प्लस 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 9pq प्लस 7p नो स्क्वायर 7p नो स्क्वायर અને q નો સ્ક્વેર ચાલો હવે બધાને કૌંસની બહાર લઈ લીધા છે બધા પદોને હવે એ દરેક પદોની આપણે સજાતીય પદોમાં ફેરવી જો જે પદ સજાતીય પદ હશે એની જોડ બનાવી દઈએ ચાલો પહેલું પદ આ લઈએ છીએ પી નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર છે શોધી ગયા પી નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર પી નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર ચાલો એને એક કૌંસમાં લખી લઈએ પહેલી સજાતીય પદોની જોડીને પહેલા કૌંસમાં લખી માઈનસ 10 પી નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર પ્લસ 7 પી નો સ્ક્વેર ક્યુ નો સ્ક્વેર બસ આટલી સજાતીય પદોની જોડી આ પદમાં છે એટલે ક્યુ નો સ્ક્વેર અને પી નો સ્ક્વેર હોય એવા આ 3 પદો થી એક સજાતીય પદ બન્યું છે ચાલ હવે બીજું લઈએ તો 4pqy -pq છે ચાલ pq શોધો આડે આ pq ચાલ તો બીજા વચ્ચે પ્લસ ની નિશાની કરવાની અને બીજા કૌંસમાં એમને લખવાનું માઈનસ નિશાની ની સાથે નિશાની ની સાથે લખજો 4 -4pq +9pq બરાબર ચાલ હવે સરવાળાની નિશાની બીજો સ્ટેપ પૂર્ણ થયો હવે જે બાકી છે તે પ્લસ 5 અને પ્લસ 15 ચાલો તેને 5 પ્લસ 15 ઓકે ચાલો હવે આ પદોના સહગુણકોને લઈ લઈએ તો આમાં 3 છે માઈનસ 10 છે પ્લસ 7 છે અને એ લોકોના ચલ છે p નો સ્ક્વેર q નો સ્ક્વેર પ્લસ બીજા કૌંસના સહગુણકને ઉચકો -4 પ્લસ 9 અને એ લોકોના ચલ છે pq ચાલ હવે આ પદમાં એ 5 પ્લસ 15 ચાલ હવે આ પદોના સરવાળા સરવાળાનો સરવાળો કરી 7 ની અંદર 3 ઉમેરીએ તો 10 થશે આ પણ પ્લસ છે ને આ પણ પ્લસ છે એટલે 10 માઈનસ 10 આ રીતે પોઝિશન થશે pq નો સ્ક્વેર અને q નો સ્ક્વેર પ્લસ 9 માંથી 4 જશે પ્લસ માઈનસ પ્લસ 9 માંથી 4 જશે એટલે 5 આવશે અને 5pq પ્લસ 15 ને 5 બંને પ્લસ માં છે એટલે સરવાળો થશે એટલે 20 આવશે શું આવશે 20 ચાલ હવે 10 માંથી 10 જશે એટલે 0p નો સ્ક્વેર pq નો સ્ક્વેર પ્લસ 5pq અને પ્લસ 20
એટલે જવાબમાં શું આવશે ફાઇનલી પીક્યુ ફાઇવ પીક્યુ પ્લસ ટ્વેન્ટી વીસ સરવાળો કરો. ચાલો એનો પ્રશ્ન નંબર નવ ચાલો જોઈએ. કાઉન્સ ક્યાં લગાવવાના છે અને સરવાળાની નિશાની ક્યાં આવશે? અહીં આવશે, અહીં આવશે અને અહીં આવશે. વન અને ટુ બે સરવાળાની નિશાની આવશે. ત્રણ પદાવલી વચ્ચે સરવાળો કરવાનો રહેશે. ચાલો પહેલું જ પદ લઈએ, એ બી માઇનસ ફોર એ પ્લસ બીજું પદ બીજી પદાવલી લઈએ, ફોર બી માઇનસ એ બી પૂર્ણ. ચાલો સરવાળાની નિશાની ત્રીજું પદ ત્રીજી પદાવલી લઈએ, ફોર એ ફોર બી. ચાલો હવે આ પદાવલીની બહારની જે નિશાની છે અને અંદરની નિશાની સાથે ગુણાકાર કરી લઈએ અને એ પદોને બહાર લઈ આવીએ. માઇનસ ફોર એ પ્લસ 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 ફોર બી પ્લસ માઇનસ માઇનસ એ બી પ્લસ 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 ફોર એ પ્લસ પ્લસ ફોર બી. ચાલો સજાતીય પદોની જોડી બનાવી, આટલું થાય એટલે સજાતીય પદોની જોડી બનાવી. એ બી હોય એવા શોધી કાઢો, એ બી. ઓકે ચાલો, તો એ બી માઇનસ એ બી આ પહેલું આપણું સજાતીય પદ બન્યું અને પ્લસ હવે બીજું શોધ્યું, તો ફોર એ એ એ વાળું પણ શોધ આવ્યું, ફોર એ બીજું પણ છે, ફોર માઇનસ ફોર એ પ્લસ ફોર એ એટલે આ બીજા પદની જોડ બની, સજાતીય પદની બીજી જોડ બની. હવે બી વાળું છે તો આ પણ બી છે અને આ પણ બી છે. જુઓ પ્લસ ફોર બી પ્લસ ફોર બી, તો એને ત્રીજા કાઉન્સમાં લખીએ, પ્લસને લખવાની જરૂર નથી, પ્લસ ફોર બી પ્લસ ફોર બી. ચાર હવે આ સજાતીય પદોના સહગુણકો લઈએ, તો આનો સહગુણક વન અને આનો માઇનસ વન, કારણ કે તે માઇનસ એ બી છે એટલે ચલ આવ્યા છે એ બી બહાર. આનો સહગુણક છે માઇનસ ફોર અને પ્લસ ફોર અને એ લોકોનો ચલ છે એ પ્લસ ચાર ને ચાર, ચાર વત્તા ચાર ફોર ફોર અને એ લોકોનો સહગુણક છે બી. ચાલો એકમાંથી એક ગયું એટલે કે શૂન્ય એ બી, માઇનસ ચારમાંથી પ્લસ ચાર, ઓછા વત્તા ઓછા, ચારમાંથી ચાર જશે ઓછા વત્તા ઓછા, ચારમાંથી ચાર જશે એટલે શું આવશે? શૂન્ય, શૂન્ય એ ચાર, ચારમાંથી ચાર સરવાળો થશે, સરવાળો થશે અહીં માઇનસની નિશાની છે આઈ થિંક, તો જુઓ ચાર બી, ચાર બી આપણે જોઈએ, ચાર બી આઈડિયા માઇનસમાં જ હતા, અહીં આડિયા માઇનસમાં જ અહીં આવશે, આ રહ્યા અહીં માઇનસમાં જ ચાર બી આવશે, અહીં પણ માઇનસમાં જ એટલે ફોર ફોર માઇનસ ફોર છે, ચારમાંથી ચાર જશે એટલે શું આવશે? શૂન્ય બી આવશે. ફોર બી માઇનસમાં જ હતા, આપણે નિશાની પ્લસ ની કરી હતી તે આવી ગયા એટલે શૂન્ય બી. હવે જોજો શું થશે, શૂન્ય એ બી એટલે કે એક પણ નહીં, શૂન્ય જ, આ પણ શૂન્ય જ અને આ પણ શૂન્ય, કોઈ સંખ્યા બચતી નથી, બધાનો સરવાળો કરતાં શૂન્ય જવાબ મળે છે.